कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। समय सार वैभव आठमो भाग आजे पूरो थयो 154 अने 155 बन्ने गाथाओ आजे पूरी थई। 55 नंबर नी गाथा नो भावार्थ वगैरह विशेष आगळ आवशे। 242 नंबर नो प्रवचन 1967 मां थयेलो। थोड़ी चर्चा आपणे 154 नंबर नी गाथा संबंधी लेशुं जेनो भावार्थ गुरुदेवश्रीए आजे लीधो अने 155 मी गाथा जेनी टीका गुरुदेवश्री आजे लीधी छे एने आधारे अपने स्वाध्याय चिंतन मनन आजे करशुं। समयसार ग्रंथ मूल शास्त्र साथ मा होय हाथ वगे आप सौ राखजो, बाकी जेमना हाथों मा समयसार वैभव छे एमने तो वधारे पड़ती सानुकूलता रहेशे। आम तो बन्ने मूल गाथाओने आधारे ज आपणे बात करवानी छे, बाकी गुरुदेवश्रीना चिंतननी तो वात आपणे साथे करशुं ज। आजे बे त्रण बाबतो खास मारे आप सौनी सामे मूकवानुं मन छे। सौथी पहली वात, गई काल नो आपणो आखो जे स्वाध्याय कलाकनो थयो छे 154 नंबर नी गाथा नी टीका ने आधारे आपणे पूरी चर्चा करी छे। मूळ मुद्दाओने आपणे बे मिनिट मां आवरी लईए। वात एवी हती 154 नंबर नी गाथा मां मूल टीका मां आचार्य एम कहेवा मांगे छे 105 नंबर नो कलश पछी नो ई आखो प्रकरण छे। पुण्य नो पक्षपाती केवो होवे, 154 नंबर नी गाथा अने गाथा नी टीका मां शुभ भावना शुभ क्रियाना पुण्य परिणामना पुण्यनी क्रियाना पुण्यना पक्षपाती केवा होय एनु कैरेक्टर केवो होय, कैरेक्टर एटले व्यक्तित्व केवो होय, ई सेमा बांध छोड़ करे पोतानी मन मर्जी मुजब केवी मान्यता ने ऊंधी मान्यता ने पोषे। समझाणो आजे गुरुदेवश्री मारु ध्यान गयो एक भाई नु नाम लीधु अने एम कीधु पहला जे कीधु ही वात करू तमने केवल सांभळजो ऊपर थी शुं कीधु एने। एनु नाम हतु भगवानजी भाई, बरोबर नाम तो लीधु भगवानजी भाई अने पछी कीधु के आ भगवान नी वात आपणे मानीए के नहीं। जो मारो इशारो तमने ख्याल आवे छे शुं कहेवा मांगु छुं, हा आ जो हार्ड कॉपी होय ने समयसार वैभव तो गुरुदेवश्री नी एक खूबी छे खबर नहीं, सहेजे सभामां एवा नाम वाला बैठा होय ने एने बराबर चाबका मारवा होय
બરાબર નામ જોગ ચાબકા મારે જ તમે જોઈ શકો છો, બધા તમારા હાથમાં, બધા હાથમાં છે. પાન નંબર 387 387 નીચે જો ભગવાનભાઈ. એ ભગવાનભાઈ એમ બોલે, કોઈ દિવસ કોઈ વિદ્વાન ને એ પંડિતજી એમ નહીં બોલે. આવી કઠોર, આવા કઠોર સંબોધનો કોઈ વિદ્વાન ને નહીં કરે. એ પંડિતજી એમ નહીં બોલે કોઈ દિવસ. પણ આ ભગવાનજી ભાઈ જેવા બધા નામ વાળા જ, કામ વાળા નહીં એવા બેઠા હોય ને, એમને બરાબર વળે. હે ભગવાનજી ભાઈ, તમે આ સામાયિક બામાયિક કરો છો એ મિથ્યાત્વની છે. નામ શું છે ભાઈ સાહેબ નું? બસ એ વાત સમજવા જેવી છે. ગુરુદેવ શ્રી જેવા ગુરુદેવની સભા, નામ જેમનું ભગવાન, પણ કામ ઇન્સાનનું પણ કામ ન હોય. હા, સામાયિક બામાયિક કરો છો એ મિથ્યાત્વની છે, ખોટી છે. દાસ કહેતા હતા ને, દાસ કહેતા હતા, વેવાય છે ને, આવે તો ઠીક, આવે પ્રેમ બતાવે, પણ પાછા ત્યાં જાય એટલે એ હાચું. જો આ જે વાત છે ને ગુરુદેવશ્રીજી કીધું, એ કોઈ કેવળ ભગવાનજી ભાઈની નથી, આપણા સૌ કોઈની વાત છે. જયારે આ ગુરુદેવશ્રીની સભામાં આવીએ ત્યારે હાચું 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 હાચું, વળી વળી પાછું જ્યાં ગયા હોય ત્યાં કૂતરાની પૂંછડી આપણી વાંકી ને વાંકી. ભાઈ રાજનભાઈ, એ આપણા સૌ કોઈની ઊંધી ઊંધાઈ અને ઊંધી માન્યતાનો આ સૂચક છે. કરતા કરતા અહીં આવે, હા સાંભળ્યું ત્યારે થયું કે ઓય વાળો, આ તો બધું ખોટું હતું. આ વળી પાછું ત્યાં જાય એટલે વળી પાછું જો. ગુરુદેવ શ્રી ત્રણ ચાર દિવસ પહેલાના સ્વાધ્યાયમાં કીધું હતું કે ભાઈ શ્રદ્ધાના સુધારના માર્ગે આવું. બે ત્રણ વખત બોલ્યા હતા એક જ ફકરામાં. શ્રદ્ધાના સુધારના માર્ગે આવું, એક બીજો શબ્દ બોલ્યા દ્રષ્ટિ, દ્રષ્ટિના સુધારણાના માર્ગે આવું. ઘણો પુરુષાર્થ જોઈએ, ઘણી સમર્પણતા જોઈએ. હું તમને સૌથી પહેલા એક બે મિનિટમાં જ ત્રણ વાત કરું છું, સાંભળજો. બે મિનિટની અંદર ગાંઠ બાંધીને રાખજો એ વાત. આપણી ચર્યામાં, આપણી ક્રિયામાં કઈ ખોટ હોય, બાહ્ય ક્રિયામાં કઈ ભૂલ હોય, તો આપણને સાધર્મી સુધારે, સાધર્મી ટોકીને, સાધર્મી માર્ગદર્શન પૂરું પાડીને સુધારણાના માર્ગે લઈ જાય. એક વાત. બીજી વાત, પરિણામોમાં ભૂલ હોય, પરિણામની વાત કરું છું, શુભ અશુભ ભાવોમાં ભૂલ હોય, તો એને માટે માં જીનવાણી આપણને સમજાવે કે ભાઈ તું ગમે તેટલી પૂજા કર, પાઠ કર, હા ગમે તેટલા તું શુભ ભાવ કર, કે ગમે તેટલા જગતના અન્યાય અનિતિના તું પાપના ભાવ કર, સુખી તું થઈશ નહીં, તારે પાપ ભાવોથી પાછું વળી આમાં આવવું પડશે, માર્ગે તો તારે આવવું જ પડશે, સ્વાધ્યાય તો તારે કરવું જ પડશે, ભગવાનના દર્શન તો તારા કરવા જ પડશે, બે ચાર કલાક તો તારે સાંભળવું જ પડશે, એમ પાપથી ઉત્થાપીને એને પુણ્યમાં સ્થાપવા સુધીનું કામ માં જીનવાણી. પણ હવે શુભમાં જ એવો અટકી જાય, એમાં જ એને ધર્મનો ભ્રમ થાય, તો આ જે અભિપ્રાયની ભૂલ છે, આ જે શ્રદ્ધાની ભૂલ છે, એ કોણ કાઢે? સાધર્મીએ નહીં કાઢે. કેમકે સાધર્મીને ક્યાં અભિપ્રાય તારો દેખાય? સાધર્મીને તો ક્રિયા દેખાય, એટલે બાહ્ય ક્રિયામાંથી તને સાચવનાર સાધર્મી. જો એ નહીં સાચવે તો એ સાધર્મીએ નથી, એના જેવો કોઈ શત્રુ નથી. આ વાત પણ સમજો. એ દુર્જનમ પ્રથમમ વંદે, એનાથી તો સૌ યોજન હંમેશા દૂર રહેવું, એને સાધર્મી કહેવાય જ નહીં. સાધર્મી કહેવાય એને? તમે ક્રિયામાં ખોટું કરો અને સાધર્મી તમને વડે નહીં, કહે નહીં, ભલે ને એકલા એકલા તમને, પણ કહે એ સાધર્મી કહેવાય. કહે નહીં, એને ખ્યાલમાં તો હોય તમે ખોટું કરો છો તો કહે નહીં. આપણું છોકરું કઈ ખોટું કરતું હોય, આવડે રસ્તે ચડ્યો હોય, તો માવતર નહીં વડે એને? જો 10 ના ટકોરે રાજનભાઈ,
दस पहला बेटा तारे घरे बस पग तारा होवा जोईए, घर नी बाहर दस पछी पग हसे तो घर पालना बंद हसे, घर में नहीं लो मावतर एने के भाई ने। अरे आ निर्जरा अधिकार ने बदले आठ अंगों की गाथाओ वाचो, मार्ग माती जे बीजा मार्ग माती बीजे आथड़ता होय एने पोता ने जो आमाजो आजो आ 234 मी गाथा तमे समय सार मा जोई शको छो। हां समझे, पुन मार्ग गमने खोटा मार्गे लागेला स्वात्मने પોતાને પણ માર્ગમાં જે સ્થાપતો સાધર્મીને પણ સ્થાપે અને પોતાને પણ સ્થાપે, ઉન્માર્ગ ગમને ખોટા માર્ગે જતા હોય તો, અરે એને આત્મા કહેવાય એને સાધર્મી કહેવાય, ખોટી પ્રવૃત્તિઓ ચાલતી હોય અને એની આંખો બંધ કરીને અનુમોદના કરે એને સાધર્મી ન કહેવાય, શત્રુ કહેવાય એને। શા માટે આપણા બધાનું સામાજિક જીવન છે, બોલો સુના ભૂપતભાઈ બોલો, શા માટે તમે ગૌતમ બુદ્ધમાં રહ્યા છો, શા માટે બંગલો બાંધીને એકલા ન રહ્યા? સાહેબ એકલા એકલા તો કઈ આ ઉંમરે રહેવાય? સમજાય છે શું કહું છું? એ ભલે ને બોલચાલ ન હોય એક માળના ચાર ફ્લેટમાં ના લોકોના, પણ સુખ દુઃખ ના કાળે એકબીજાના આ સામાજિક જીવન છે કે નહીં? ઘરે કો ગુજરી જાય, સારા પ્રસંગો ખરાબ પ્રસંગો હોય, હા સારા પ્રસંગો હોય તો ચાર માણસો હોય, બાપ મરી જાય તો બાપ ની ઓલી અરથી કાઢવા માટે ચાર ખભા તો હોય, આ સામાજિક જીવન છે કે નહીં? બોલો મીનાબેન, તો કેવળ એ સામાજિક જીવન, સાધર્મિક જીવન નહીં? સામાજિક જીવન કરો, સાધર્મિક જીવન નહીં રાખવાનું? બોલો બોલો, હા કે ના? હા તમે રાત્રિ ભોજન કર્યા કરો, અભક્ષ ભક્ષણ કર્યા કરો, પંડિતજીને ખબર છે તો એ તમારા પીઠ થાબડ્યા કરે, તો મારે કેવળ લૌકિક પ્રયોજનથી જ તમારી સાથે મિત્રતા રાખવાની? ખોટું છે ખોટું કહેવાનું કે નહીં? બોલો ભૂપતભાઈ, સ્વામીજીના કાળે યાત્રા માટે કોઈ ગયા હોય તો રાત્રિ પાણી પીવાની કોઈ હિંમત ન થાય, ગુરુદેવશ્રીને ખબર પડી જાય તો ભરી સભામાં વડે તીર્થ યાત્રા માટે આવે છે અને રાત્રે પાણી પીવે છે, લોહી પીવા બરાબર છે, બોલો ગુરુદેવશ્રી કહેશે કે નહીં? કહે તો જ ગુરુદેવ આપણે તારી ભૂલોને છાવરે, તારી શિથિલતાને છાવરે, બોલો રાજનભાઈ। હા તો સાધર્મી એને કહેવાય તારી ક્રિયાઓમાં સુધાર કરે, જીનવાણી એને કહેવાય જે તારા પરિણામોમાં સુધાર કરે, અને તું ભગવાન આત્મા કહેવાય તું તારા અભિપ્રાયમાં સુધાર કરે। ત્રણ વાત થઈ, એ આ બે મિનિટમાં મારે ત્રણ વાત કરવી હતી સાહેબ, સમજાય છે? ક્રિયા માટે ભગવાન દોડીને આવવાના નથી, જીનવાણી શું કરશે? તું આ હમણાં રાખીશ વળી પાછું અહીંથી ઉભા થાય એટલે બધું કાલિખમ, જીનવાણી શું કરી કરશે? એમ ક્રિયા પરિણામ અભિપ્રાય, આ ત્રણ બાબતોમાં ત્રણ મુદ્દાઓની વાત, એની બધી ચર્ચા આ પ્રવચનોમાં ચાલે છે। આજે તો ઘણો બધો વિષય છે, મારે જેટલું સમયની મર્યાદામાં થશે એટલું થશે, જેટલું આપ સૌનો જેટલો ભાગ હશે એટલો આવશે, બાકી તો હું તો આમાં માલું જ છું। મારી સામે જો જયસેન આચાર્યની ટીકા કાઢીને બેઠો છું, જયસેન આચાર્ય શું કીધું ચારિત્ર અંગે એ કાઢીને જ હું બેઠો છું। બોલો તત્વસાર જે મેં ગઈકાલ રાત્રે આપ સૌને વાત કરી છે, એ આ કેટલા મિનિટનો સ્વાધ્યાય થયું ગઈકાલે? ત્રણ મિનિટ, પણ ત્રણ મિનિટમાં મેં ચાર શાસ્ત્રોના દાખલાઓ આપ્યા હતા, પણ છે ને ખરેખર પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે, પડ્યું હોય છે ત્યારે બધું જ પડ્યું હોય છે, કાંઈ એની કિંમત એની કદર એનો મહિમા કે અંદરમાં નથી ને। અંદરમાં હોવો જોઈએ એ જાતનું નથી ને, હા
હવે અમે સાંભળશું ને હમણાં અડધી પોણ કલાક, તો આપ સૌને ખ્યાલ આવશે કે શું કહેવા માંગીએ છીએ, આમાં શું ભરેલું છે. એકસો ને 54 નંબરની ગાથા જેમાં પરમાર્થથી બાહ્ય એવા મોક્ષને મોક્ષ માર્ગને પોતે જાણતા નથી અને અજ્ઞાનથી જ પુણ્યને ઈચ્છે છે. જો ત્રણેયમાં ઝેર, શું કીધું? ત્રણેયમાં ઝેર આચાર્ય ભગવાન પરમાર્થમાં બેસાડવા માંગે છે. પરમાર્થ થી આ બહાર જ ઉભો રહે છે. બોલો, ઊંધાઈ કરી કે નહીં? બીજી વાત, આચાર્ય મુનિ ભગવાન તો મોક્ષનો સાચો માર્ગ જણાવવા માંગે છે, જે 155 ની ગાથામાં આજે જણાયું, ઈ એને જાણવા માંગતો નથી. દરેક બાબતમાં ઊંધાઈ ચાલે એની. આચાર્યો પરમાર્થમાં, પરમાર્થ એટલે 151 નંબરની ગાથામાં 7 વિશેષણો, પરમાર્થ, શુદ્ધ, સમય, જ્ઞાની, મુનિ, સ્વભાવ, એને પરમાર્થમાં ઉભું રહેવું નહીં, એનાથી બહાર નહીં ઉભું રહેવું છે. આ ઝેર નંબર એક. બીજો ઝેર, તેઓ મોક્ષ માર્ગમાં તને બેસાડવા માંગે છે, પણ આને તો એને આચાર્ય મુનિ ભગવંતો તો ઘોડે સવારી કરાવવા માંગે છે, આને ઊંટની સવારી કરવી છે. એટલે જે જેસલમર ફરવા જાય, રાજસ્થાન ફરવા જાય, કચ્છ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, ડાયલોગ તો સાંભળ્યો હશે ને, મિલેનિયમ સુપરસ્ટાર નો ડાયલોગ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છ જાય સેના ઉપર બેસે? અરે ઊંટના કેટલા અંગ વાંખા, હવે વિચારીને બેસજો. સમજાય છે? ઊંટના 18-18 અંગ વાંખા. તો અહીંયા આચાર્ય બેસાડવા માંગે છે મોક્ષ માર્ગમાં, પણ જાણી ન હેતુ મોક્ષનો, પોતે મોક્ષનો હેતુ શું છે જાણતો નથી. ચલો, જાણતો નથી, પરમાર્થથી બહારનો છે, પરમાર્થથી બહારનો છે એટલે મોક્ષનો માર્ગ જાણતો નથી. ચલો, એ બે વાત તો સમજાણી, પણ ઊંધાઈ કેવી એની? ત્રીજા પોઈન્ટમાં, ત્રીજા પોઈન્ટમાં ઊંધાઈ કેવી? અજ્ઞાનથી પુણ્યને ઈચ્છે, એ મોટામાં મોટી ઊંધાઈ. અને વાત સાચી છે, પરમાર્થથી બહારને હોય, મોક્ષના હેતુને નહીં જાણે, તો પછી અજ્ઞાનથી જ પુણ્યને ઈચ્છે ને, પુણ્યને ઈચ્છે એટલે સ્થૂળ પુણ્યની ક્રિયાઓને. હવે ગાથાના શબ્દો ફરી ગયા છે મગજમાં તમારે. અતિ સ્થૂળ સંકલેશ, આવા પરિણામોથી છૂટો પડ્યો અને આત્મલાભ રૂપ જે મોક્ષ, એવી સામાયિક, એવી સામાયિક નો ઉપાય શું? સંવેગ દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ, એની તો એવી સામાયિક ની તો પ્રતિજ્ઞા કરી છે. એવી મોટી પ્રતિજ્ઞા કરીને પણ સંકલેશ ને છોડે છે, અશુભ ને છોડે છે, અને જે વિશુદ્ધ રૂપ ધર્મની ચાદર ઓઢીને જે શુભ ભાવો બેઠા છે, શુભ ક્રિયાઓ, સ્થૂળ ઈએ સ્થૂળ અને ઓલા સ્થૂળ, સ્થૂળ વિશુદ્ધ ક્રિયાઓને વળગીને બેસે છે અને એમ માને છે કે આપણે તો મોક્ષ માર્ગમાં છીએ, આપણે તો જ્ઞાન માર્ગમાં છીએ. બરોબર? એટલે એના માટે એક શબ્દનો પ્રયોગ કર્યો, સમસ્ત કર્મ કાંડને મૂળથી ઉખેડતા નથી. માર્ગ શેનો છે ખબર? આ સર્વ સંબંધનો બંધન શેમાં આવ્યા? સમયસારમાં આવે, નિયમસારમાં આવે, શેમાં આવે? ને મને યાદ નથી આવતો એટલે પૂછું છું આપને. સર્વ સંબંધનું, તો સર્વ સંબંધમાં કયા સંબંધો બાકી રહ્યા? હા, એ વિશુદ્ધ પરિણામ એટલે દેવ ગુરુ ધર્મ આદિની ભક્તિ, આગમનો અભ્યાસ, ગુરુની પૂજા, એ બધું આવ્યું એમાં.
संतुष्ट चित्त वाला थया थका समस्त कर्म कांड ने मूल थी उखेड़ता नथी। मने एक दाखलो आयो गुरुदेव श्री नो याद हमणा। गधेड़ो घास खाए ने गाये घास खाए, ज्ञानी कोण छे? गधेड़ो छे कि गाय छे? ज्ञानी कहे गधेड़ो कहवाय। गुरुदेव श्री दाखलो तो जे आपे छे ने ए ज्ञानी ने माटे ज गधेड़ा नी सरखामणी। ज्ञानी तो गधेड़ा जेवा छे। એટલે જળ મૂળ માંથી જ ખાય, ગાય છે ને દયા ખાય, ઘાસ નહીં ખાય, ગાય શું ખાય? હા, એ ઉપર ઉપર ની ઘાસ ખાય, વળી પાછો અંદર માં તો રહે જ ને ભાઈ, ગાય જેવી નહીં ખા, તું તો ગધેડા જેવો ખા, જળ મૂળ માંથી। હા, અરે મોહનો અંકુર પણ ન ઉગે એવી રીતે મોહને જડ મૂળ માંથી નથી મમ મોહ આદિ। 38 ની ગાથા વાંચો સમયસર। મોહ આદિ મારા કઈ છે જ નહીં, જડ મૂળ માંથી ઉખેડો એમ। સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, એ હજી સોફ્ટ છે સર્વભાવથી ઔદાસીન્ય। પણ એના પહેલામાં તો કીધું સર્વ સંબંધ નું બંધન તીક્ષણ છે, એ ઘા ને બે કટકા, આવો માર્ગ છે। તો કર્મ કાંડ ને કે છે મૂળ થી ઉખેડતો નથી। હા, આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાન થી કેવળ અશુભ કર્મ ને બંધ નું કારણ માનીને વ્રત નિયમ શીલ તપ શુભ કર્મો પણ બંધના કારણ હોવા છતાં તેમને બંધના કારણ નહીં જાણતા થતા મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે। આનો ભાવાર્થ ગુરુદેવ શ્રી આજે લીધો છે। હું થોડોક ભાવાર્થ ને આધારે વાત કરવા માંગુ છું। જો સ્થૂળ સંકલેશ પરિણામ ને તો છોડે, પણ સ્થૂળ વિશુદ્ધ પરિણામ ને છોડતો નથી, પણ ખરેખર તો તે બધા બંધના જ કારણ છે, એવી બધી ચર્ચા। કેમ કે બહિર્મુખ થી જ ઉત્પન્ન થયા છે ને, આ એક બહુ સરસ વાત। વિષય ભોગ આદિ તો બહિર્મુખતાને લીધે જ પેદા થયા, પણ દયાદાન વ્રત સંયમ વગેરે, બોલો। અચ્છા, વિદેહ ક્ષેત્રે જવાના ભાવ અંતર્મુખ ના ભાવ હતા કે બહિર્મુખ ના ભાવ હતા? હવે બોલો, હવે ધર્મ સંકટ આવ્યો, ધર્મ સંકટ। હા, ચલો આચાર્ય કુંદકુંદ ની વાત નહીં કરીએ, આપણે ગણધર્મ ની વાત કરીએ। 30 વર્ષ સુધી ભગવાન મહાવીર સ્વામી ના દરબારમાં અઢીખમ હતા, બહિર્મુખ માં ઉભા હતા માટે કે અંતર્મુખ માં ઉભા હતા માટે? જો અંતર્મુખ માં ઉભા થયા તો જે દિવસે ભગવાન મહાવીર સ્વામી મોક્ષ ગયા તે દિવસે જે કામ કર્યું એ 30 વર્ષ પહેલા ના કર્યું હોત? પહેલી ધડાકે પહેલી સભામાં ના કર્યું હોત? ન કર્યું ને, કેમ ના કર્યું? કેમ કે હજી ભગવાનની વાણી સાંભળવાની બહુ હોશો ને, બોલો, એ અપરાધ ભાવ છે કે નિરપરાધ ભાવ છે? બોલો રાધિકાવાળા, એ અપરાધ ભાવ છે, નિરપરાધ ભાવ નથી। તમને સમજાય છે બધાને? પરલક્ષી પરિણામ છે ને। હા, જો એક બીજી વાત રામાયણની ભાષામાં કહું છું, જ્યાં સુધી 14 વર્ષ વનવાસ છે ત્યાં સુધી સીતાજીના માથે ઘાત તો છે જ, રાવણનો અપહરણનો ઘાત તો રહેવાનો જ। શું કીધું? એ 14 વર્ષમાં ક્યારે એ નક્કી નહીં, પોઈન્ટ સમજાણું કઈ? એમ ચાર ગતિ 84 લાખ યોનિઓના પરિણામોમાં જ્યાં સુધી તારી સીતા જેવી શુદ્ધ પરિણતિ રહે, ભલે ને રામની હારે જ રહે સાહેબ, રામની હારે જ રહે, પણ રામની નજર સોનાના મૃગલા ઉપર જવાની સંભાવના પૂરેપૂરી, અને રામ ભાઈ સાહેબ મૃગલાની પાછળ દોડ્યા, અહીંયા સીતાજી નું અપહરણ થયા વિના નહીં રહે। કઈક સમજાણું? શું કીધું આ? સમજાય તો સમજો, હું શું કહેવા માંગુ છું, રામ સાથે છે પણ રામ નું ઝૂંપડી માંથી સીતાને મૂકીને
जवानी होनहार अहिया सीताजी नो अपहरण ई धन्य घड़ी कई आवसे ई कही ने नहीं आवे। એટલે સીતાજીને જો સુરક્ષિત રાખવું હોય તો રામને ખરેખર તો સીતાજી લક્ષ્મણ રેખા ન ઓળંગ્યા, રામાયણમાં લક્ષ્મણ રેખા કોણ ઓળંગ્યા? વિપુલભાઈ બોલો તો, સીતાજી। અચ્છા, એ સુવર્ણ મૃગને જોઈને ઝૂંપડીમાંથી સૌથી પહેલા કોણ નીકળી પડ્યા? लक्ष्मण निकलया कि नहीं? अरे राम समझी गया, पहला लक्ष्मण गया कि नहीं? पची रावणे पोतानी मायावी शक्ति थी राम 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 राडो पाड्यो ने। हवे मने बताओ, लक्ष्मण तो हता देव गुरु नी जेम राम नी हरे जे इने जवा ना दे, जिद तो हती भाभी साहेब नी। ભાભી હાટું એનો પતિ જવો જોઈએ ને, પણ લક્ષ્મણ કહે કે નહીં ભૈયા તમે રહો, તમે જોજો આખી સ્ટોરી તમે વિચાર કરો। એટલે રામની એટલી હદે સેવા માટે લક્ષ્મણ ખડે પગે ઉભા છે, પણ ઓલો હોનહારત ની વિચિત્રતા તમે જુઓ, જંગલ માંથી અવાજ આવ્યો રામ રામ। એટલે બોલો બોલો, રામ જે અડીખમ મર્યાદા પુરુષોત્તમ હતો, એ મર્યાદા પુરુષોત્તમ પણ એનું વિચલિત થયું। તો સંભાવના તો ગમે ત્યારે છે ને, પોઈન્ટ સમજાય છું શું કહેવા માંગુ છું? એટલે તું ભલે ને સીતા સાથે છે રામચંદજી, પણ લક્ષ્મણની રેખા ઓળંગવામાં સૌથી બાહોશ તમે છો। સીતાજી તો પછી ઓળંગશે, પેલા કોણ ઓળંગશે? રામચંદજી ઓળંગશે। ખરેખર તો રામાયણમાં રામે લક્ષ્મણ રેખા ઓળંગી એટલે રામાયણની રચના થઈ, સીતાજી એ તો પછી ઓળંગ્યા છે। હું જયારે આ વાત કોલેજમાં કહું ને, બધા માથું પકડીને ઉભા હોય, સૌથી પહેલી ભૂલ રામની છે। રામ જો ત્યાં ને ત્યાં હોત તો રામાયણ રાવણ ની સી હિંમત કે ત્યાં આવવાની? ઉપયોગમાં છે કે નહીં? ઉપયોગમાં એટલે જાણન ક્રિયામાં, ઉપયોગમાં એટલે સંવરમાં, ઉપયોગમાં એટલે નિર્જરામાં, ઉપયોગમાં એટલે મોક્ષ માર્ગ ની પર્યાયમાં। કેમ કે પર્યાય તો દ્રવ્ય સ્વભાવને છાવરે છે, દ્રવ્યનું દ્રવ્યત્વ કોણ અપાવે છે? દ્રવ્ય દ્રષ્ટિને જન્મ કોણ આપે છે? દ્રવ્ય નથી આપતો। વાહ, જેમ સૂર્ય જેવા પ્રખર સૂર્યને પૂર્વ દિશા જન્મ આપે, એમ દ્રવ્ય દ્રષ્ટિને જન્મ આપનાર જાયનાર પોતે પર્યાય છે, એ પર્યાયના ખોળે દ્રવ્ય સ્વભાવ ઉછરે, એનું નામ ઉપયોગમાં યોગ છે। દ્રવ્યમાં પર્યાય છે એમ નથી કીધું, ઉપયોગમાં ઉપયોગ એટલે દ્રવ્યમાં પર્યાય છે એમ નહીં। સંવર અધિકાર છે, ભેદ જ્ઞાન નું પ્રકરણ છે, એ ધન્ય છે તે ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાન, જે ભેદ જ્ઞાન ના ખોળે। આહા, શું વાત કરો તમને, ગઈકાલે મેં ગુરુદેશરણ ત્રણ પ્રવચનો સાંભળ્યા 19મી વાર ના, 181, 82, 83 ના। ગઈકાલે ત્રણ પ્રવચનો ત્યાં તો થયા જ, ગઈકાલનો, પરમ દિવસનો, એના પહેલાનો, મગજમાં બહુ ફરતો હતો રાત્રે હોલસેલ ભાવે ત્રણ પ્રવચનો સળંગ, એક પછી એક, 19મી વાર ના। ગુરુદેશ એક વાક્ય બોલ્યા છે એમાં, ભેદે ભગવાન ભાળે, ભેદે એટલે ભેદ જ્ઞાને, ભેદ જ્ઞાને ભગવાન ભાળે, પર્યાય પરમાત્મા ભાળે, ભાળનાર પર્યાય, પણ ભાળનારી પર્યાય ને આંખ આપવાનું કામ આત્મા કરે, દ્રવ્ય કરે। દ્રવ્ય વિના દ્રષ્ટિ પાસે દ્રષ્ટિ જ ક્યાં છે?
સમજાય છે? ભાષા સમજાણું શું કીધું? દ્રવ્ય વિના દ્રષ્ટિ પાસે દ્રષ્ટિ જ ક્યાં છે? કન્યા છે, કન્યા દંપતી બેઠા છે જેમને એક કન્યા છે, બરોબર? એ કન્યાને માટે યોગ્ય વરની શોધ કોણ કરે? બાપ જ કરે કે નહીં? બાપ એટલે દ્રવ્ય, પિતા એટલે દ્રવ્ય. એ દ્રવ્ય જ દ્રષ્ટિને દ્રષ્ટિ આપે ને. યોગ્ય વરની શોધ કોણ કરે? બાપ જ કરે કે નહીં? તો દીકરી શું કરે? દીકરી કઈ નહીં કરે, દીકરી કેવળ એનામાં પોતાપણું કરે. આ મારો વર. દીકરીને શોધી લાવેલા વર રાજામાં આ મારો વર તરીકે સમર્પણતા જ માત્ર કરવાની. કેમ કે એનામાં એવી શક્તિ નથી કે યોગ્ય અને અયોગ્ય વર કોણ. એ દીકરી એના માટે નવરી એ નથી, નથી નવરી, નથી મેં, નથી એનામાં હેસિયત. ક્યાંથી ક્યાં વાત ગઈ? જો દીકરી માટે દીકરી છે કેમ કે શ્રદ્ધાનો રૂપ છે. સમર્પણતા સિવાય બીજું કઈ નહીં આવડે. પપ્પા તમારે કરોડપતિ ને લઈ આવો, ગમે તેને લઈ આવો, તમે જે કહેશો યોગ્ય વર અને એનામાં વરમાળા પહેરાવવાનું મારું કામ. એમ શ્રદ્ધા કહે છે દ્રવ્ય સ્વભાવને. તમે જે મને દ્રષ્ટિ આપો એમાં મારે દ્રષ્ટિ કરવાની. પછી પર્યાય દ્રષ્ટિ થાય તો દુઃખી તમે થાઓ, દ્રવ્ય દ્રષ્ટિ થાય તો સુખી તમે થાઓ. હું જાણું છું તમે તો સુખ સ્વભાવે જ છો, પણ શું કરું, તમે ખોટું ચીંધો તો દુઃખી એ મારે થવાનું, સુખી એ મારે થવાનું. આ બધી કથા પર્યાયની છે. બહુ માર્મિક વાતો છે. આવો બધો ગજબનો માલ આમાં ભરેલો છે. એક શબ્દ આવ્યો હતો આમાં 156 માં, કર્માનુભવ. શું શબ્દ આવ્યો હતો? કર્મનો અનુભવ, ધર્મનો નહીં. સંકલેશ ને તો છોડ્યો, એ તો કર્મ, પણ વિશુદ્ધ જે છે એ ક્યાં ધર્મ? એ કર્મનો અનુભવ. આવ્યો તો શબ્દ યાદ છે બધાને? તો પણ કર્માનુભવ એમ શબ્દ છે 156 ની ગાથા ની ટીકામાં છે. કર્માનુભવ, એ કર્મનો અનુભવ. એક આમાં પ્રશ્ન બહુ સરસ ગુરુદેવશ્રી લીધા છે, એટલે સામે વાળા બોલ્યા અને એનો જવાબ ગુરુદેવશ્રી આપ્યો છે. થોડીક વાત કરું આપ સૌને. જો બહુ અલૌકિક વાત છે, એ થોડોક આપણે ધ્યાને લેવા જેવો છે. કેમ કે સહેજે એ આપણને એ વાત મગજમાં નથી બેસતી. આપણે હંમેશા એનો પક્ષ લઈને બેઠા હોઈએ. નિમિત્ત તો હોવા જોઈએ, નિમિત્ત તો હોવા જોઈએ એમ કરીને એનો પક્ષ તો આપણે લઈને જ બેઠા હોય. એટલે એના માટે આ બહુ સરસ વાત છે. એક સેકન્ડ. હા, આજનો જે પ્રવચન હતો ને એમાં જ છે. 242 જો, આ 242 આમાં જ છે, આમાં જજો. તમે લોકો હાર્ડ કોપી છે તમારી પાસે, એમાં જો પાના નંબર 383 જો, 383 એમાં વચ્ચે શું ખબર? એમાં એટલો તો અશુભ થી બચો. મુમુક્ષુ બોલ્યા એટલો તો એ અશુભ તો બચે. એના ઉપર બધું ગુરુદેવશ્રી ઘણું બધું કીધું છે. પોતાની નપુંસકતાને લઈને, વીરની ઊંધાઈને લઈને, પોતાના સ્વભાવ તરફનું દર્શન જ્ઞાન અને લીનતા નહીં કરી શકવાને કારણે એ શુભ પરિણામમાં મોક્ષનું કારણ માની અને શુભ ભાવ કરે છે. ભૂપતભાઈ, હવે આટલું સાંભળ્યા બાદ આપણને તો વડીલોને એમ જ થાય, એટલો તો અશુભ થી બચો. સમજાય છે? ઊંધાઈ આ માન્યતા, આ જો થાબડવાના કહેવાય આને. હા, એમાં ને એમાં રહેશો છે. ગુરુદેવ શું બોલે છે? અશુભ થી બચો શું?
એને શુભ પુણ્ય થાય એમાં આત્માને આત્માના પરિણામમાં આત્માના પરિણામ ક્યાં આવ્યા એ તો વિકારી પરિણામમાં મંદ તીવ્ર થયું સમજાણો ગુરુદેવશ્રી નો જવાબ લોઢાની બેડી મૂકી દીધો અને સોનાની બેડી પહેર્યો પણ એને ગમે તો છે બંધન જ હા એક વાત કરું સાંભળો થોડીક આપણા જીવનને પરિસ્થિતિને લગતી છે આપણી સાથે લાગણી ધરાવતા પાત્રો હોય ને તો આપણે ચોંટ 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 કરીએ એ શું છે રાગ સંસાર અને જો એ ગમતા ન હોય તો એનાથી દૂર ભાગીએ ને તો અણગમો થયો ને અણગમો શું છે સંસાર જ છે ને બેઉ સંસાર જ છે ને તું એના માટે મરી જા ને તું એને ચોંટ ચોંટ શા માટે કરસ કે એને હળદૂત શા માટે બોલસ તું એને ઈ તો જીવવાનો છે એને રીતે તું એના માટે મરી જા એ આ બેનશ્રીનો શબ્દ જગતને માટે તું મરી જા મને કબીરદાસનો એક મંત્ર બહુ ગજબનો ગમે છે દોહામાં અમે લોકો ભણતા કે દંડ બડો કરતાર કો ચિત્તે દિયો ઉતાર ચિત્તની વેદી પરથી કાઢી મૂકો સૌથી મોટા મોટો દંડ એ છે પૂછો માં કે કેમ છો એમે નહીં પૂછો કોઈ વાર્તા જ નહીં કોઈ વાત જ નહીં તું તારી રસ્તે હું મારી રસ્તે તારી માન્યતા તારી હારે તારી સમજણ તારી હારે મારી સમજણ મારી અને આ ઉપાય જો આપણા જીવનમાં કરીએ ને તો આપોઆપ લૌકિક સંબંધો ઓછા થાય માથાકૂટો ઓછા થાય એકબીજા સાથેની અપેક્ષાઓ પણ મરી જાય ત્યારે મોક્ષ માર્ગમાં આપણે આવવાના અવસરો આપણા માટે છે આ આત્માર્થીનો આ કામ અને આના માટે તમે લોકો 150મી ગાથા વાંચવા જેવી છે આ તો 154 નંબરની ગાથા હાલે છે હું એની પણ ઝલક બતાવીશ 150મી ગાથા હા કાઢો એક મિનિટ માટે કાઢો ઝડપથી પછી આગળનું વાંચું મારે નિમિત્તનો પ્રકરણ વાંચવું છે જો મૂળ ગાથામાં જો રતો બંધધિકમમ મુચ્છદિ જીવો વિરાગ સંપતો એસો જીણો વદેસો તમ્મા કમ્મેસુ મારજ ગાથા જો કેટલી સરસ ગાથા છે હા એક મિનિટ ગુજરાતી ગાથા હું કાઢું છું આપણે બધા એક સાથે પાઠ કરીએ આમાં છે ને 303 સમયસાર વૈભવમાં 303 સમયસાર ઓરિજિનલ હોય એમાં તો સીધા તમે લોકો કાઢી શકો છો જો કેટલી સરસ ગાથા છે જીવરત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે એ જીન તણો ઉપદેશ તેથી નરાચ તો કર્મો કર્મો વિશે રાચ નહીં એટલે આ મારા ભાઈલા અને આ મારા બાપલા અને આ મારા પાડોશી અને આ મારા સાધર્મી આ બધા કર્મ છે નો કર્મ છે કે નહીં શું કીધું શું ગૌતમ બુદ્ધ વાળા શું વિચારો છો હા મિત્રો હારે ચોંટ ચોંટ કરે જેમને હારે ન બને એમને હારે અણગમો 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 દ્વેષ કરે સંકળાયેલો તો તું સંયોગો સાથે જ છે અહીંયા આચાર્ય કહે છે જીવ રક્ત બાંધે કર્મને રક્ત એટલે અનુરક્ત સોશિયલ ડિસ્ટન્સ રાખ કોરોના વાળા એમ કહે અહીંયા આચાર્ય કુંદકુંદ એમ કહે અત્યંતા ભાવની મર્યાદા રાખ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદાને તું શાશ્વત મર્યાદાને પાળ જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે વિરક્ત વિરક્તતાથી તું સંપન્ન થા એ જીન તણો ઉપદેશ તે આવો જિનેન્દ્ર ભગવંતનો ઉપદેશ છે અમારો નથી કુંદ કુંદ આચાર્ય એમ કહે છે હું નથી કહેતો આ તેથી નરાચ તું કર્મો વિશે તું રાચમાં અહીંથી આપણે હવે ગયા 10:15 વાગે શેમાં રાચવાનું થાય આખો દિવસ બોલતો વાલી ઈજ ને રાગ દ્વેષ ધંધા વ્યાપાર કમાણા ગમાણા આખો દિવસ આરંભી 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 હિંસા
तो जोता झेर नहीं तो शू छे, पग मुकता पाप नहीं तो शू छे। मने हजी एक विचार आयो आज सवारे, अहीं कलाक सुधी आपणे पुण्यनी वार्ता करीए, बाकी 23 कलाक अधिकार कयो हाले छे? मने बहु विचार आयो आज सवारे, कलाक तो पुण्यनी वार्ता, अने धार्मिक क्रियाओना नामे पण पापनो अंबार, मान्यतानो तो खोटो अभिप्राय छे। अमे करीए छीए, हूँ करू छू, अमारा करवाती थाय, अमे ज करवाना, अमारो ज अधिकार छे, लई ले तू जा भाई, हा अधिकार लईने जा तू भेगू। शू काका शू कीधु आ? कलाक पुण्यनी वार्ता, वार्ता अने बाकी 23 कलाक पाप, अने अधिकार शू वाचवानो? ए प्रयाग वाला शू पूछू मैं हमणा? कलाक मांड पाप पुण्य नी वार्ता, 23 कलाक पाप ना श्वास भरवाना, अने पछी पीठ केवा थावडवाना, हमणा अमे पुण्य पाप अधिकार हंभळीए छे। ई एक मने सवारे विचार आव्यो, केम के आवा बधा पक्ष क्रियाना पड़ेला छे आ जीव, क्रियाना। हुं खरेखर तमने कहू, हजी आ जीवने विशुद्ध परिणामोनो पण पक्ष नथी। शू भूपतભાઈ શું કીધું? હજી તો ખરેખર એને મોક્ષ માર્ગમાં વિશુદ્ધ કોને કહેવાય, વિશુદ્ધ પરિણામોના પક્ષમાં પણ નથી, જેમ નથી કહેતા ગુરુદેવ આપણા ભાવાર્થમાં, અનાદિકાળથી આ જીવને નિશ્ચયનો પક્ષ, ભૂતાર્થનો પક્ષે નથી આવ્યો। ઈ જે પક્ષ છે શુભ છે। અચ્છા સુનામ શૈલાબેન, ઈ જે નિશ્ચયનો પક્ષ, ભૂતાર્થનો પક્ષે નથી, એટલે હજી શુભ ના પક્ષમાં નથી આવ્યા। જે જિનાગમમાં સાચો શુભ છે, શુદ્ધમાં તો ક્યારે આવશે? અનુભૂતિ તો ક્યારે થશે? મને ગઈકાલના સાર સમય સારકા સ્વાધ્યાયમાં એક વિચાર આવ્યો છેલ્લા બેન, કે આ 181, 182, 183 આ જે ગાથાઓ, આ ગાથાઓને ટાઈટલ જો આપવામાં આવે તો આત્મખ્યાતિ, કેમકે જ્ઞાનની અનુભૂતિ, ભેદ જ્ઞાન, ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાન, અને આત્માની સાચી ખ્યાતિ ત્યારે થઈ, કહેવાય ને જ્ઞાન જ્ઞાનમાં જ ઠર્યો છે તો કરો જ, ગજબની વાત, જ્ઞાન જ્ઞાનમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે, પણ આની માન્યતામાં નથી કે જ્ઞાન જ્ઞાનમાં છે। હા, એવી સરસ અલૌકિક ચર્ચા। આમાં જો પ્રશ્ન જુઓ તમે લોકો બધાએ, જે સ્ક્રીન ઉપર હજી મેં મૂક્યું છે, સારા નિમિત્તોને કઈ મૂકી દેવાય? જો આખી દુનિયામાં પડેલી ભાંગ છે, આપણે બધા માનીએ છીએ, અને આવું જ માનવાનું છે આપણું બધાને, શું સારા નિમિત્તોને કઈ મૂકી દેવાય? પ્રક્ષાલ કરવાનું કઈ છોડી દેવાય? પૂજા કરવાનું કઈ છોડી દેવાય? તીર્થયાત્રા કઈ કરવાનું છોડી દેવાય? તને ક્રિયાઓ છોડવાની વાત ક્યાં કરીએ છીએ, પણ તું કાલાચાર નું પાલન તો કર, વિનયાચાર, કાલાચાર, હા એ બધું વિચાર તો કર, શબ્દાચાર, અર્થાચાર, ઉપધાનાચાર, અનન્યવાચાર। કાલ હમણાં ટ્રાફિક પોલીસ વાળા માસ્ક ન હોય 500 રૂપિયા માંગે તો કેવી રીતે આપણે કાઢીને આપીએ? હા, અને ઓલાય હવે બહુ તૈયાર થઈ ગયા છે બધા, સરકારે બહુ તૈયાર છે, નથી પૈસા ખિસ્સામાં, કાંઈ વાંધો નહીં, લાવ નંબર પ્લેટનો અમે ફોટો પાડીએ, અને કંકોત્રી ઘરે આવશે, ઝક મારીને જાઓ આરટીઓ એ અને ભરી આવો, આવા જવામાં બીજા 50 રૂપિયા ખર્ચો, તો સીધા હાલો ને તમે, પોઈન્ટ સમજાવણું મારું? તારા ખિસ્સામાં પૈસા નથી ને, ઓકે કાંઈ વાંધો નહીં, અમારે પૈસા જોતા પણ નથી, એ વ્યવસ્થા માટે જ ઉભી કરવામાં આવી છે, કેમ કે તારી ડાંડાઈ, તારી ઊંધાઈ હર હાલમાં છે ને। હા, લંડનમાં, અમેરિકામાં તમે જોવો ટ્રાફિક પોલીસ જ ન હોય, કેમ કે જીવતા માણસને કોણ સાંભળે? ક્યાં અમેરિકામાં, લંડનમાં આવડી હજારો કાર ગાડીઓ જતી, એક ટ્રાફિક પોલીસ ન હોય, સીધા હાલે ઓલા જડના અનુશાસનમાં, જીવનું અનુશાસન એટલું નહીં હાલે જેટલું કે જળનું અનુશાસન હાલે,
तो सारा निमित्त ने कहीं मुकी देवाय तो गुरुदेव जो जवाब सो सारा निमित्त मा तो निमित्त तरफ लक्ष्य जाए तो शू छे लागता है जो आ गुरुदेव श्री मिसाइल जो ते कीधु ठीक छे सारा निमित्त पण निमित्त तरफ लक्ष्य जाए छे राग थाय ने भाई साहब एमा आत्मा ने शू देव लोक मा जाए लो अने त्यांथी वळी त्यांथी एना माटे छडाळानी पहेली डाळ वाचो तहते चय खावर तनु धरे शू कीधु देवलोक मा जाए बरोबर पण त्यांथी एकेंद्री नी पर्याय मा जाए एवा परिणाम थया होय तो कोई एमा करता कदाचित वळी भगवान नो समोसरण त्यां जाय पण एथी शू जो समोसरण मा जाय एथी शू ए तो पर वस्तु छे पर ना लक्ष्य कई आत्मा नु कल्याण थाय एवो त्रण काळ मा छे ने आ अद्भुत वात आवा आवा रहस्यो गुरुदेव श्री ना व्याख्यान मा आवता होय छे थोड़ो हजी जो नीचे जईए आमा शू कहे छो गुरुदेव भगवान सूक्ष्म स्वभाव थी भरेलो छे चैतन्य पिंड बेहद एक एक गुणनी शक्ति थी आखू सत्व सतनु छे एनी अंतर दृष्टि पुण्य पाप ना विकल्प राग रहित श्रद्धा ज्ञान अने रमणता न करे जो खरेखर तो आ श्रद्धा ज्ञान रमणता न करे ई 155 नंबर नी भाषा छे आगल नी गाथा नी भाषा छे त्या सुधी एने बंधन तूटे नहीं मुक्ति नो उपाय हाथ आवे नहीं एवी वात छे भाई हवे गुरुदेव नु आ मानवानो कि नहीं अने गुरुदेव ना घर नी क्या वात छे आचार्य कुंदकुंद नी वात छे आचार्य कुंदकुंद ना देव नी वात क्या छे आ तो वस्तु स्वरूप ना घर नी वात छे भाई दुनिया थी तो ऊंधी छे दुनिया चाले छे एना थी तो आ वात वीतराग नी तद्दन जुदी छे આ બધું જે કોરોનાનું જયારે આવ્યું ને ત્યારે કેવા 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 ફ્રોડ મેસેજો અને ફ્રોડ બધી વાતો આજની તારીખમાં નહીં નહીં તો સરકાર તો કમાઈ માટે બધું ફ્રોડ મેસેજો ફેલાવે છે મરી ગયા એનું હું તો સમજદાર બધા એના દાખલાઓ બાંધી બાંધીને વિચારતા થયા ને વાત તો સાચી સરકાર શા માટે ખોટું બોલે મોદી પોતાના માટે ખોટું બોલે પણ ઘણા તો મોદીને જ ગાળો ભાંડવા માંડે ને એટલે સરકાર હા સરકાર આની ચાલ છે એટલે સરકાર તારી સુરક્ષા માટે કઈ ઉપાય કરે તો તને એને ગાળો જ ભાંડવાનો છે આ તારા જીવવાના લક્ષણો નથી ભૂપતભાઈ આ મરવાના અપ લક્ષણો છે થયું કે નહીં ત્યારે એવા વાતાવરણો બધા છેલ્લા 1.5 વર્ષમાં હા એ તો આંકડા તો બધા સરકાર બધું ખોટું આપે ને આમ છે ને તેમ તું જવા દે રોગ મહામારી છે કે નહીં તું કેવળ એટલો હા કે ના પાડતું હમણાં જો મને એકાદ મહિનો ય નહીં 15-20 દિવસ પહેલાની કઈક વાત છે ક્યાંક નો ઈ કેરળા કે તમિલ કે ક્યાંક સ્ટેટમાં 42 વર્ષનો યુવાન 42 યર્સ માત્ર અને એકે ડોઝ નહોતો લીધો હોસ્પિટલમાં ભરતી થયા 2-3 દિવસમાં તો ખતમ થઈ ગયા છેલ્લી ઘડીએ એને એક વાક્ય બોલ્યા મેં સરકારનું માન્યું હોત તો 2 ડોઝ લીધા હોત તો મફતમાં જ હતા ને પણ આને મફતમાં હોય તોય લેવા નથી ને જો સાંભળો મેં આ દ્રષ્ટાંત આપું છું આપસુને એમ ભગવાનની વાત તો તને મફતમાં જ મળી રહે છે ને તો માન ને તું પોતે સમજવાનું નથી ભગવાનનું માનવાનું નથી અવળ ચંડાઈ એને કરવી છે એટલે દુનિયાથી આ વાત ઊંધી છે સંપ્રદાયમાં પણ આને તરછોડી નાખે છે જો ભાઈ તારો માર્ગ બહિર્મુખના ઉત્પન્ન થયેલા વિકલ્પથી વિકલ્પ એટલે બેવું લેવાના અશુભ અને શુભ કઈ અંતર્મુખ જવામાં કારણ આવે બે દિશા ફેર છે જોજો અહિંસા સત્ય આદિ 12 વ્રત શ્રાવકના કે મુનિના એ વ્રતનો વિકલ્પ એ બહિર્લક્ષી ઉત્પન્ન થાય એ કઈ અંતર સ્વરૂપ ચિદાનંદ છે એના લક્ષે થતો નથી શું અને કેટલું આપ સૌને કહેવું આ એવા ગજબના બધા પ્રકરણો છે હા સમજાય છે આ ઊંધાઈ જીવની જતી નથી તમને એક બીજા ગ્રંથમાં અત્યારે સફર કરાવું છું જોજો આપ સૌ
સોરી આજ ગાથા છે આ તો આમાં ચારિત્રની એક વ્યાખ્યા આવશે નીચે ગુરુદેવ એ તો જયસેન આચાર્ય નું છે જયારે આવશે ત્યારે લેશો હાલો કદાચ એ વિષય કાલે જ મારે લેવું પડશે પણ આમાં જે એક બહુ માર્મિક વાત એક સેકન્ડ ના જો અરે મારે તમને પ્રવચન સારની બહુ માર્મિક વાત કરવાનું મન છે કેમ કે એમાં આ જ વિષય આવેલું છે ચલો મોક્ષમાં પ્રકાશકનો પહેલા આપણે વાત કરીએ મારે જે આ તમને ખાસ કોટેશન કેવું છે જો આ 218 પેજ ઉપર 217 માં પાની નિશ્ચયવાસીનો પ્રકરણ છે એના અંતમાં આવેલો છે માટે ઘણું શું કહીએ જેમ રાગાધિક મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યક દર્શન છે વાંચો આગળ જેમ રાગાધિક મટાડવાનું જાણવું થાય તે જ જાણવું સમ્યક જ્ઞાન છે તથા જેમ રાગાધિક મટે તે જ આચરણ સમ્યક ચારિત્ર છે અને એવો જ મોક્ષ માર્ગ માનવો યોગ્ય હવે તું માન કે નહીં માન સ્વતંત્ર છે આ 155 નંબરની ગાથાનો આખો આ સાર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે વાત ગુરુદેવશ્રી આજે કરીને એની આ વાત છે એટલે મારે ખાસ કરીને આપ સૌને કહેવાનું કે આ પ્રકરણ બહુ સરસ છે અને આ પ્રકરણના સંદર્ભમાં આપણે આ તત્વને આટલી ઊંડાણથી વિચારવી જોઈએ સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં અને સમ્યક ચારિત્રમાં એક જ વાત આવી ને જ્ઞાનનું થવું સમ્યક દર્શન જ્ઞાનનું થવું સમ્યક જ્ઞાન જ્ઞાનનું થવું શ્રદ્ધાના બોલમાં જ્ઞાનના બોલમાં અને ચારિત્રના બોલમાં થવું 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 શેનું જ્ઞાનનું પોઈન્ટ સમજાય છે આપ સૌને હા ઈ આ બહુ માર્મિક વાત છે એના ઉપર આપણું ધ્યાન નથી જતું શું છે આપણે ઉપર ઉપર ઉથલક ઉથલક ઉભળક ઉભળક જે આપણે વાંચીએ છીએ ને એને લીધે જે જોર આવવો જોઈએ મૂળમાં ઈ જોર નથી આવતો હા જો આ એક પ્રકરણ પ્રવચન સારનો આપ સૌને કહું આ છે 94 નંબરની ગાથા થોડુંક વાંચ જોઈએ આ બહુ પ્રાસંગિક છે પર્યાય મારત જીવ જે તે પર સમય નિર્દિષ્ટ જે આત્મા સ્વભાવે સ્થિત જે તે સ્વક સમય જ્ઞાતવ્ય જો આ પ્રવચન સારમાં સ્વ સમય અને પર સમય જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની બીજી ગાથા છે પજ્જે મૂળાહી પર સમયા વાળી ગાથા પછી શું કહે છે આમાં જો જેવો જીવ પુદ્ગલાત્મક અસમાન જાતિ દ્રવ્ય પર્યાયનો કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ એટલે મનુષ્ય પર્યાય ની વાત કરે છે તેનો આશ્રય કરતા થકા યથોક્ત આત્મ સ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી શેના માટે નપુંસક છે ના મર્દાઈ શબ્દ આવ્યો હતો કે નહીં હમણાં ના મર્દાઈ શબ્દ આવ્યો હતો તો કહે છે કે આત્મ સ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે તેઓ જેમને નિરર્ગળ એકાંત દ્રષ્ટિ ઉછળે છે એવા આ હું મનુષ્ય જ છું મારું જ આ મનુષ્ય શરીર છે હવે અહીંયા મૂકો તમે હવે બીજું વિચાર હું સ્ત્રી છું હું પર્યાય હું પુરુષ છું હું પંડિત છું હું શેઠ છું હું ધનવાન છું હું આઈએએસ છું હું પોલીસ છું અરે હું સાસુ છું હું દીકરી છું હું વહુ છું હું તો હજી બાળક છું હું તો હજી જવાન છું આવા બધા શલ્યો છે કે નહીં આપણને એમ અહંકાર મમકાર વડે ઠગાતા આ જીવને છે ને મૂળમાં અહંકાર નડે છે સવાલ મૂંછનો છે ને સાહેબ હા ધર્મ જાય ભાડમાં ધર્મની મર્યાદા જાય ભાડમાં શું લેવું દેવું એટલે મેં પરમ દિવસના સ્વાધ્યાયમાં કીધું હતું જીન આજ્ઞા ભંગ કરવાનો ભય હોવો જોઈએ શેનો ભય હોવો જોઈએ જીન આજ્ઞા ભંગ હોવાનો ભય હમણાં ઓલો શું કહેવાય રાત્રે 9 પછી બહાર નહીં નીકળવાનું 10 પછી કર્ફ્યુ કર્ફ્યુ હોય તમે જોજો 10 પછી બહાર નીકળ્યા એટલે 1000 રૂપિયા દંડ હા તો રાજકોટના ગમે તે ખૂણે ખાંચરે હોઈએ ગમે તેટલા સગા વાળાને ત્યાં હોઈએ
नौ सवा नौ वागे तो हलो हलो भाई दस पहला तो अपने पौना दस वागे तो घरे का पूरे हजार बे हजार रुपए की नोट देखाई छे तने खरेखर छे साम दाम दंड भेद दंड नीति थी शान ठेकाने आव्या छे बहु समझवा जेवू छे भाई એટલે નિરર્ગલ અહંકાર મમકાર વડે ઠગાતા જો અવિચલિત ચેતના વિલાસ માત્ર એનું નામ શું છે આત્મવ્યવહાર કેવો વ્યવહાર એ આત્મવ્યવહાર થી ચ્યુત થઈને જેમાં સમસ્ત ક્રિયાકલાપને એ આ વ્યવહાર બધો વ્યવહારાભાસ બહારનો ક્રિયાકલાપને છાતી સરસો કાલે 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 ગુરુદેવશ્રી નહોતા કીધા અમે જો હવે કરવાનું છોડીએ તો ટેવ છૂટી જશે અરે રાગ ની ટેવ તો છોડાવવા માટે જીનવાની છે મેટો રાગ કુટેવ નથી કેતા આપણે વિનય પાઠમાં અચ્છા ભગવાન ને અમે બોલીએ તો ખરા રાગ સહિત જગ મેરલો વિલેસ રાગી દે વીત રાગ ભેટ્યો અભે મેટો રાગ કુટે તું બોલે તો છે ને એમ મેટો રાગ કુટે તો માનતો કેમ નથી પોઈન્ટ સમજાણો મારો સેલાબેન આ વાત ખ્યાલમાં આવ્યું ત્યાં રાડો પાડી પાડીને બોલે તો છે તું મેટો રાગ કુટે અને અહીંયા ભગવાન કહે છે રત્તો બંધ અધિકમમ રાગી જીવ બંધાયા વિના નહીં રહે એટલે તું સૌથી વિરક્ત થા ભગવાનની આ વાત તો માનવું નથી એટલે ત્યાં બધું તારે ક્રિયાકાંડ રૂપે જ કરવાનું થયું આમ આપણી ભૂલ ને આપણે પકડવી સમજ તો કહે છે સમસ્ત ક્રિયાકલાપ ને છાતી સરસો ભેટવામાં આવે છે છાતી સરસો એટલે સાહેબ હૈયામાં મૂકે છે હૈયામાં આંતરડામાં મૂકે છે એને હર હાલમાં મૂકવા માંગતો નથી ભેટવામાં આવે છે એવા એવા શું મનુષ્ય વ્યવહાર આ જો આ મનુષ્ય વ્યવહાર છે આ કોઈ ધર્મ નથી મનુષ્ય વ્યવહારનો આશ્રય કરીને શું થાય પછી રાગી અને દ્વેષી થતા થકા પરદ્રવ્ય રૂપ કર્મ સાથે જો કર્મ ઓલો કર્મકાંડ 156 નંબરમાં આવ્યો ને કર્મકાંડ એ કર્મ સાથે સંગતપણાને લીધે ખરેખર ખોટું ખોટું નહીં ખરેખર અમે કહીએ છીએ માટે નહીં ગુરુદેવ સમજાવે છે માટે નહીં ખરેખર પર સમય થાય છે અર્થાત પર સમય રૂપે પરિણમે છે ક્યાંથી ક્યાં વાત પહોંચાડી આપણે હે વિપુલભાઈ 156 નંબર ની ગાથા ને સમજવા માટે 94 નંબર ની ગાથા પ્રવચન સાર ની ખોલો તો અંદર હૈયાના બારણા બધા ખુલશે આ કોઈ પોપાભાઈ નું રાજ્ય નથી હા એટલે ભૂતાર્થ થી જાણેલ સાત તત્વ નવ પદાર્થ જે સમ્યક તો છે 13મી ગાથામાં જે વાત કરી છે એ આ 155મી ગાથામાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વાળી અલૌકિક ગાથા હજી આ વિષય આનો જ હજી બાકી છે એટલે કાલે આવશે એટલે 155 નંબરની ગાથાને આધારે ભાવાર્થ વગેરેને આધારે એની બધી સરસ મજાની ચર્ચા આપણે જો કે 8-10 પગથિયા તો આપણે ચડી ગયા છીએ 154મી તો પૂરું જ કર્યું પણ ભાઈઓ આ ક્યાંય થંભે એવો વિષય નથી આગળ પાછળ અનુસંધાનો બધા એવા 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 અદ્ભુત છે હા આજના વ્યાખ્યાનની શરૂઆત દીક્ષા લીધી છે મુનિ દીક્ષાની પ્રતિજ્ઞા કરી છે સામાયિકની પ્રતિજ્ઞા કરી છે જો આવડી તો મોટી પ્રતિજ્ઞા કરી છે હા આ તો એવા થયા સાહેબ દુનિયાની હામે નહીં નહીં એમ નહીં દુનિયાની હામે અગ્નિની સાક્ષીએ હા હવે સમજ્યા હું શું કહેવા માંગુ છું અગ્નિની સાક્ષીએ સાત પગલા લેતા હતા ત્યારે સપ્તપદી હા હું તને મૂકીશ નહીં હું તને આમ નહીં કરો તેમ નહીં કરું અને બીજે દિવસે તું વહી જાતો તને શરમ નથી આવતી ગઈકાલે દેવગુરુ ધર્મની આગળ તે શું કર્યું હતું સપ્તપદીની પ્રતિજ્ઞા લીધી હતી ને
जन्म जन्म का साथ है हमारा तुम्हारा, यो बोलो तो ने रात्रे मैंने गीत हमलायो तो ने हवे हंबर तू हवे हूं जे हमलाऊ छु ये हंबर। जन्म जन्म तक साथ देगा ये धर्म हमारा, यह धर्म हमारा। जय भाड़ मातारा सप्तपदी, हमारे आ सात तत्व हमारा माटे सर्वस्व छे। केम के मैं मारी अनादि अनुभूति रमणी साथे मैं हवे रमवानी प्रतिज्ञा लीधी छे। प्रवचन सार 203-4 नंबर नी गाथा वही पाछो प्रवचन सार खुल्यो। हा विचारो तो खरा, थोड़ी दुनियादारी ने मुकवी पड़े, मानेली मान्यताओं ने मुकवी पड़े अने परमार्थना मार्गे परमार्थना अभिप्राये आवू पड़से तो ज बेड़ो पार थाय। ने तो भाई कहे छे, भाईला कहे छे, बापला कहे छे, नहीं आले। कोकना कहेवानुं नाम जैन धर्म नथी, जेम छे तेम सर्वज्ञ भगवान जे निरूपे छे एनुं नाम जैन धर्म छे। निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार। वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरण गहे सुपावे सुख चैन। जा वाणी के ज्ञान दे सूझे लोका लोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।